અગત્યના સમાચાર મળી રહ્યા છે બોડેલી તાલુકામાંથી. બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામના જવાન મા ભૂમની રક્ષા કાજે સેવા કરતા શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા મા ભૂમની રક્ષા કરતા વીર જવાન શહીદ થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. શહીદ જવાનના પાર્થિવ દેહને તેમના વતન ખાતે લાવવામાં આવ્યો છે ત્યારે બોડેલી સેવા સદન ખાતે બહોળી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ પાઠવવા થયા એકત્ર. વીર જવાનની શહીદ યાત્રામાં બોડેલીના નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ તકે અમારા પ્રતિનિધિ ઇમરાન મંસૂરીએ ઉપસ્થિત લોકો સાથે પણ વીર જવાનની જે શહીદી છે એને વર્ણન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલ્હાદપુરાના આર્મી મેન જે જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા છે, જેને લઈને લોકો ગામ હિપકે ચડ્યું છે અને ગામમાં એક ગમગીર જોવા મળી રહી છે. ત્યારે અહીં જે બોડેલી સેવા સદન પાસે મુસ્લિમ સમાજના અગ્રણી પણ બધા ભેગા થયા છે. આપણે એમની સાથે વાત કરીશું કે જે અલ્હાદપુરામાં જમ્મુ કાશ્મીરના યુવાન શહીદ થયા છે. અલ્હાદપુરા ગામના જે તુલસીભાઈ બારિયા જે જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલ છે, એનાથી આખું ગામ તેમજ આખો વિસ્તાર આજે દુઃખની લાગણી અનુભવે છે. તેમની અડધી માત્રામાં આજે તમામ મુસ્લિમ સમાજના લોકો તેમજ ગ્રામના તમામ લોકો આજે ઉપસ્થિત થયેલ છે, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થયેલ છે. બોડેલી સહિત આજુબાજુ વિસ્તારના લોકો અહીંયા ભેગા થયા છે અને આજુબાજુના વિસ્તારમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. માતા કી જય અને વીર જવાન અમર રહોના નારા સાથે જનતાએ ભારે હૈયે વીર જવાનને વિદાય આપી હતી. આજ રોજ ભારતીય સેનાની અંદર ભારત દેશ માટે વિવિધ જગ્યાઓ પર સર્વિસ કરી અને આજ રોજ ભારત દેશ માટે શહીદ થયેલા વીર જવાન ભાર્યા તુલસીભાઈના પાર્થિવ શરીર આજે એમના માદરે વતન પાછો આવે છે, તેથી અમે છોટાઉદેપુર જિલ્લા માજી સૈનિક સંગઠન તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા સર્વ સમાજ માટે અહીં આવ્યા છીએ અને એમને જે દેશ માટે શહીદી વરી છે એ કદાપી નહીં ભૂલી શકાય. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી.